જામનગરની જિલ્લા જેલમાં ગુજરાત રાજ્યની અન્ય જેલોની સાથે સાથે ચેકિંગ હાથ ધરવામાં આવ્યું। જામનગરની જિલ્લા જેલમાં ગુજરાત રાજ્યની અન્ય જેલોની સાથે સાથે ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું અને જામનગરના એસપી ખુદ બોડી કેમેરા સાથે ચેકિંગમાં જોડાયા હતા। તેઓની સાથે 200 પોલીસ અધિકારી કર્મચારીઓનો કાફલો જોડાયો હતો અને બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડની પણ મદદ લેવામાં આવી હતી, જેમાં મહિલા સહિતના 50 પોલીસ અધિકારી કર્મચારી બોડી કેમેરા સાથે જોડાયા હતા। ગુજરાત રાજ્ય સરકાર દ્વારા રાજ્યની તમામ જેલોમાં સરપ્રાઇઝ ચેકિંગ કરવા માટેના આદેશો કરાયા હતા અને રાત્રિના 9:30 વાગે રાજ્યની કુલ 17 જેલમાં સરપ્રાઇઝ ચેકિંગ કરવામાં આવ્યું હતું, જેના અનુસંધાને જામનગરના એસપી પ્રેમસુખ ડેલુની આગેવાનીમાં 200 જેટલા પોલીસ અધિકારી કર્મચારીઓને સૌપ્રથમ જિલ્લા પોલીસ વડાની કચેરીએ એકત્ર કરાયા હતા। ખુદ એસપી તેમજ શહેર વિભાગ અને ગ્રામ્ય વિભાગના ડીવાયએસપી વગેરે જોડાઈને પોતાની બોડી પર કેમેરો લગાવ્યો હતો, જે કેમેરાનું સીધું રેકોર્ડિંગ ગાંધીનગર હેડક્વાર્ટરમાં થાય તેવી વ્યવસ્થા ગોઠવેલી હતી। આવા ટોટલ 50 બોડી કેમેરાઓ લગાવીને જામનગરની જિલ્લા જેલમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું, જે ચેકિંગ દરમિયાન 25થી વધુ મહિલા પોલીસ કર્મચારીઓ વગેરે પણ જોડાયા હતા, જે તમામ અધિકારી કર્મચારીના મોબાઈલ જપ્ત કરીને તેઓના વાહનમાં રાખી દેવામાં આવ્યા હતા। ત્યારબાદ ચેકિંગની કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી। રાત્રિના 9:30 વાગ્યાથી પરોઢીએ 4:30 વાગ્યા સુધી સર્ચ ઓપરેશન ચાલ્યું હતું અને જામનગર જિલ્લાની જેલની 7થી વધુ બેરકો અને પેટા બેરક તેમજ મહિલા કેદીઓ માટેની બેરક સહિતના એરિયામાં મોટા પાયે ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું। સાથોસાથ ડોગ સ્ક્વોડ તેમજ બોમ્બ સ્ક્વોડની વગેરેની પણ મદદ લેવામાં આવી હતી। જોકે જામનગરની જિલ્લા જેલમાંથી કશું વાંધાજનક મળ્યું ન હતું અને આખરે પરોઢે સર્ચ ઓપરેશન પૂર્ણ કરવામાં આવ્યું હતું। હર્ષલ ખંદેડિયા, ZSTV, જામનગર।